बनासकांठा जिला कलेक्टरनी 5 લાખની ગ્રાન્ટ અને ગ્રામજનોએ 2.5 લાખ ફાળો કરી રૂપિયા 7.50 લાખ ખર્ચથી જળસંચયનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં ન્યૂઝ લાઈવ, બનાસકાંઠા, ગુજરાત. હા, પટેલ કિશોરભાઈ સોમળવી, ગામ ટીંબાચુડી, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. આ અમારા ગામની અંદર લગભગ 1000 વીઘા જેટલી જમીન ખેતીની છે, 270 વીઘા ગૌચરની જમીન છે. ગામમાં પાણી નથી અને મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. આજે ખેતી કરવાવાળા લોકો પૈકી લગભગ 90% લોકો ઘઉં વેચાતા લઈને ખાય છે, એટલે પાણી બિલકુલ નથી. અને પાણી 25 એક આશરા ટેન્કરથી પાણી નહીં પાય છે. આનું કાયમી સોલ્યુશન કોઈ હતું નહીં, એટલે અમે લોકોએ એક વિચાર કર્યો કે ભાઈ આપણે કુદરત ભર્યું છે કે સરકાર ભર્યું છે, ટોટલ ન બેસી રહેતા, આપણે કંઈક કરવું જોઈએ. તો ગઈ સાલે અમે કુવારી ચાર્જ થોડું વિચાર્યું અને એના માટે થોડું સૌરાષ્ટ્રમાંની પ્રેરણા લીધી, હવે વેડંચા ગામથી પ્રેરણા લીધી. એમ કરીને અમે અમારા ગામના લગભગ 30 એક કુવા બોર રિચાર્જ કર્યા અને આજુબાજુના ગામોના પણ કર્યા છે, અને એ કુવા પૈકી અમને થોડું રિઝલ્ટ મળ્યું છે. મારું નામ નટુ દુર્ગાવતી, ગામ ટીંબાચુડી, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. અમારા ગામમાં છેલ્લા 20-21 વર્ષથી પાણીની તકલીફ હોવાના કારણે અમે લોકોએ સામૂહિક ધોરણે જે અમારા જૂના કૂવા અને બોર પડ્યા હતા એને વરસાદના પાણીને ફિલ્ટરેશન કરી અને રિચાર્જ કરવાનો એક નવતર પ્રયોગ કર્યો છે. અને આ અમારું જે સંકલ્પના છે, આ જે કૂવા રિચાર્જ અને બોર રિચાર્જની વાત, એ માત્ર એક દિવસ પૂરતી નથી. અમે 5 વર્ષનો સંકલ્પ લઈને નીકળ્યા છીએ અને એક ગામ નહીં, આજુબાજુના 20-25 ગામની અંદર આ વિચાર લઈને અમે જઈએ છીએ, ગામડે મિટિંગો કરીએ છીએ, લોકોને ખેડૂતોને સમજાવીએ છીએ. અને આ એક એવો વિચાર છે કે જે કાયમી ધોરણે સોલ્યુશન છે, આ ટેમ્પરરી નથી. વરસાદનું પાણી જો જે તળિયેથી જે જેટલી ઊંડાઈથી આપણે કાઢીએ છીએ એ ઊંડાઈએ જો ફરી પાછું ધરતી માતાને પાછું આપશો તો એ ઝડપી એનું લેવલ ઉપર આવે છે અને આનાથી એકદમ ત્વરિત પરિણામો મળ્યા છે.